ઓખા બંદર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા રાજીનામું અપાતા રાજીનામું પરત ખેંચવા સ્વયંભૂ બંધ પડાયું. વીરભૂમિ દ્વારકાના ઓખા સાગરપુત્ર ફિશિંગ બોટ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ મોરી દ્વારા એકાએક રાજીનામું આપતા ઓખા માછીમાર બંદરોમાં તથા ઓખા વેપારી મંડળમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે લાઇન ફિશિંગનો પ્રશ્ન સામે આવી રહ્યો છે તેના હિસાબે પ્રમુખ મનોજભાઈ મોરી દ્વારા રાજીનામું આપ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. જ્યારે રાજીનામું પ્રમુખ મનોજભાઈ મોરી પરત ખેંચે તેવી માંગ સાથે સમગ્ર ઓખા બંદર તથા ઓખા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સવારથી જ સ્વયંભૂ બંધ પાડી અને પ્રમુખ મનોજભાઈ મોરી દ્વારા રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગ સાથે બંધ પાડવામાં આવ્યું હતું. જ્યારે આ બંધમાં બધા જ વેપારી ભાઈઓ જોડાયા હતા અને સજ્જડ બંધ પાડવામાં આવ્યું અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. આજરોજ મનોજભાઈ મોરીના રાજીનામા વિરુદ્ધ અમે મનોજભાઈની સામે જ સ્વૈચ્છિક બંધ સ્વયંભૂનું બંધનું એલાન કરેલું હતું અને તેમાં અમને એક્સપોર્ટરો એ ઉપરાંત વેપારી ભાઈઓ તથા સમગ્ર માછીમાર ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે. એનું કારણ છે કે મનોજભાઈ ઓખા માટે પ્રમુખ પદે ઘણું બધું સારું કાર્ય કર્યું છે અને ઘણા બધા એવા નિર્ણયો જે મનોજભાઈના પ્રમુખ પદે લેવાના છે તેમાં એક આ લાઇન ફિશિંગ અમારો મેઇન મુદ્દો હતો અને એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી જતી હતી અને લાઇન ફિશિંગ પાછળ અમે હેરાન થતા હતા. તો આ લાઇન ફિશિંગની નારાજગીને લઈને જ